हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल इजी वे टू लर्न एंड टीच विद जीत्स। આજના એપિસોડમાં આપણે ધોરણ 9 ગણિત જેના પ્રકરણ નંબર 6 રેખા અને ખૂણાઓ ની વાત કરીશું, જેનો આવશે આજે ભાગ નંબર 8। મિત્રો, ભાગ 7 ની અંદર આપણે સ્વાધ્યાય 6.1 ના પ્રશ્ન નંબર 1 2 અને 3 ની ચર્ચા કરી હતી। આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું પ્રશ્ન નંબર 4 5 અને 6 ની। ચલો મિત્રો, પ્રશ્ન નંબર 4 જે છે એની સૂચના જોઈએ તો આકૃતિ 6.16 માં જો x + y z + w તો સાબિત કરો કે AOB રેખા છે। ચલો આકૃતિમાં એને સમજીએ તો આ આકૃતિ છે, એમાં x + y એટલે ખૂણો x અને y આ બેનો સરવાળો બરાબર w + z આ બેનો સરવાળો એટલે આનો સરવાળો બરાબર આનો સરવાળો છે। એટલે આટલી વસ્તુ આપણને પક્ષમાં આપેલ છે અને સાબિત કરો કે પછી જે હોય એ આપણો સાધ્ય કહેવાય। એટલે AOB એક રેખા છે એમ આપણે સાબિત કરવાનું છે। મિત્રો, અહીં આપણે AOB ને રેખા સાબિત કરવી છે બરાબર। હવે ઓ માંથી બીજું એક કિરણ નીકળે છે OC। હવે મિત્રો, જો ખૂણો AOB અને ખૂણો BOC આમ જો તમે તો એ આસન્ન ખૂણા છે, કારણ કે એમાં OC એક ભુજ છે, સામાન્ય ભુજ છે અને બાકીના બે ભુજ સામાન્ય ભુજની સામસામે છે, જેથી આસન્ન ખૂણા છે। હવે જો આ આસન્ન ખૂણાનો સરવાળો 180 થાય આ બેનો, એટલે આ ખૂણો x આ y x છે ને આ y છે, જો આ બેનો સરવાળો 180 થાય તો મિત્રો આપણે એવું ભણેલા હતા કે જો AOC અને BOC આસન્ન ખૂણા હોય અને એ બંનેનો સરવાળો 180 હોય તો AOB એક રેખા છે। આવું આપણે પૂર્વધારણા 6.2 માં અભ્યાસ કરી ગયા છે। તો મિત્રો, આ પૂર્વધારણા 6.2 નો જે સિદ્ધાંત છે એનો અહીં આપણે ઉપયોગ કરવાનો થશે બરાબર છે। ચાલો હવે આપણે એની સાબિતી કરીએ। હવે જુઓ મિત્રો કે આ આકૃતિની અંદર ખૂણો x આ y z અને w તમે આખું જુઓ તો આ ચારે ચાર ખૂણા ભેગા મળે તો આપણને 360 અંશનો ખૂણો મળે છે। ઓકે મિત્રો, ચાલો આપણે અહીં જે છે x અને y નો સરવાળો 180 થાય એમ બતાવવાનું છે। અહીં 4 નો સરવાળો 360 થાય છે x + y આકૃતિ પરથી x + y + z + w અથવા w + z બરાબર 360। હવે મિત્રો જુઓ કે આપણને જે x + y w + z એમ ભાગ આપેલા છે તો આ w + z જે ભાગ છે એ w + z ભાગ એનું માપ કેટલું છે તો કે x + y જેટલું છે, તો આને આપણે એમ જ લખીએ પણ w + z ને બદલે x + y લખી દઈએ બરાબર 360। કેમ લખી દીધા? તો આવું આપણને આપેલ છે જો અને તો ની વચ્ચે એટલે કે પક્ષ માં આવું આપણને આપેલ છે। હવે જુઓ આમાં x બે વાર 2x, y બે વાર 2y બરાબર 360, બે કોમન કાઢો x + y બરાબર 360, બેને આમ લઈ જાઓ તો x + y બરાબર 360 ભાગ્યા 2 એટલે 180 અંશ। ઓકે, x અને y નો સરવાળો 180 અંશ છે માટે x એટલે કોણ છે? BOC અથવા COB અને y એટલે કોણ છે? COA
માટે સોરી હવે ખૂણો COB અને ખૂણો COA આસન્ન ખૂણા છે ओके जेनो सरवाळो કેટલો થાય છે 180 અંશ માટે પૂર્વધારણા 6.2 પ્રમાણે AOB રેખા છે ओके मित्रों तो अही पूर्वधारणा 6.2 નો જે સિદ્ધાંત છે એ આપણે ધ્યાન રાખવો પડે ચલો આટલી સરળતાથી પ્રશ્ન 5 પણ કરી શકાશે તો ચાલો પ્રશ્ન 5 ની ચર્ચા કરીએ ચલો મિત્રો પ્રશ્ન નંબર 5 જોઈએ આકૃતિ 6.17 માં POQ રેખા છે કિરણ OR રેખા PQ ને લંબ છે કિરણ OP અને OR વચ્ચે અન્ય એક કિરણ OS છે સાબિત કરો કે ROS બરાબર 1/2 ખૂણો QOS માઈનસ ખૂણો POS હવે મિત્રો આકૃતિ માં સમજવાનો પ્રયત્ન કરીએ સાબિત કરો કે આ દાખલા છે એટલે એને આપણે રાઇડલ તરીકે ઓળખીએ છીએ આ પણ આપણે ધ્યાન રાખીશું ચલો આકૃતિ 6.17 એટલે આ છે POQ રેખા છે POQ રેખા છે કિરણ OR કિરણ OR રેખા PQ ને લંબ છે એટલે આ રેખા PQ છે એને લંબ છે બરાબર કિરણ OP કિરણ OP અને OR OR વચ્ચે અન્ય એક કિરણ OS છે એટલે OP અને OR ની વચ્ચે OS છે સાબિત કરો કે ખૂણો ROS ROS આ ખૂણો છે બરાબર 1/2 ખૂણો QOS QOS માઈનસ ખૂણો POS ઓકે મિત્રો આ આઈડિયલ પણ ખૂબ જ સરળતાથી સમજાવી શકાય એવી છે જરાય અઘરી નથી કેટલા બેઝિક સિદ્ધાંતો જે છે એ આપણે અહીં ધ્યાન રાખીશું ચલો આ પ્રમેયને આ આઈડિયલને આપણે સાબિત કરવી છે તો આપણે એની સાબિતી જોઈએ આ આઈડિયલ સાબિત કરવા માટે આપણે બેસ્ટમાં બેસ્ટ જે ઉપયોગ કરવાના છે એ ઉપયોગ કરીશું આસન્ન ખૂણાનો ઓકે અને બીજો ઉપયોગ જે કરવાના છે અહીં કે લંબ આપેલ છે લંબનો અર્થ 90 અંશનો ખૂણો તો આપણી જે સાબિતી છે એ સાબિતીનો આપણે પહેલો મુદ્દો જોઈએ તો શું કીધું છે તો કે કિરણ OR રેખા PQ ને લંબ છે એટલે કિરણ OR રેખા PQ ને લંબ છે કિરણ OR રેખા PQ ને લંબ છે બરાબર છે ને લંબ છે જેથી આ ખૂણો 90 નો થાય અને આ પણ 90 નો થાય બરાબર એટલે ખૂણો ROP બરાબર ખૂણો ROQ બરાબર 90 આ પણ 90 અને આ પણ 90 કારણ કે લંબ છે ચાલો હવે આપણે કોનો ઉપયોગ કરીશું આસન્ન ખૂણાનો તમે જુઓ કે સાબિત કરો કે માં તમારે ખૂણો ROS શોધવાનો છે તો જુઓ કે ROS અને ROQ આ બંને આસન્ન ખૂણા છે અને બંને ભેગા મળીને ખૂણો કયો બનાવે છે તો કે QOS જુઓ ROS અને ROQ
ભેગા મળીને QOS બનાવે છે એટલે આસન્ન ખૂણા છે એટલે શું લખી શકાય કે ખૂણો QOS બરાબર ખૂણો ROS વત્તા ખૂણો ROQ બરાબર કારણ આસન્ન ખૂણા ચલો મિત્રો હવે આની અંદર ROQ જે છે એ ROQ ની કિંમત 90 છે એટલે ખૂણો QOS બરાબર ખૂણો ROS વત્તા 90 હવે મિત્રો આની અંદર તમારે ROS શોધવાનો છે સાબિત કરવાનો એટલે એટલે આમાંથી ROS ને સૂત્રનો કરતા બનાવીએ તો 90 ને આમ લાવો એટલે ખૂણો QOS માઈનસ 90 બરાબર ખૂણો ROS અને નંબર આપી દઈશું 1 ચલો મિત્રો હવે ROS આસન્ન ખૂણો થાય બરાબર એવી રીતે આ બે પણ છે તો મેં શું કે ROS અને POS આ બંને આસન્ન ખૂણા રચે છે બરાબર અને મોટો બને છે ROP એટલે ROS ખૂણો ROS વત્તા ખૂણો SOP અથવા POS બરાબર ખૂણો ROP એ પણ શું છે આસન્ન ખૂણા ઓકે ચલો હવે આની અંદર આ ROP ખૂણો જે છે એ 90 અંશનો છે એટલે ખૂણો ROS વત્તા ખૂણો POS બરાબર 90 હવે ROS શોધવાનો છે તો ROS ને સૂત્રનો કર્તા બનાવીએ બરાબર 90 માઈનસ ખૂણો POS પરિણામ નંબર 2 હવે મિત્રો આપણે પરિણામ 1 માં પણ ROS છે ને આમાં પણ ROS છે આપણે જવાબમાં પણ ROS જોઈએ છે તો પરિણામ 1 અને 2 જે છે એ બંનેનો આપણે સરવાળો કરીએ તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા જો પરિણામ 1 માં શું છે ખૂણો ROS 2 માં પણ ખૂણો ROS પરિણામ 1 માં છે ખૂણો QOS બરાબર માઈનસ 90 પ્લસ પરિણામ 2 માં છે 90 માઈનસ ખૂણો POS હવે આની અંદર જુઓ કે માઈનસ 90 પ્લસ 90 ઉડી જશે બાકી રહેશે ખૂણો ROS ROS 2 time એટલે 2 ખૂણો ROS બરાબર ખૂણો QOS માઈનસ ખૂણો POS ઓકે મિત્રો ચાલો હવે આપણે ROS લાવવાનો છે તો 2 ની બાજુ રદ કરાવો એટલે 2 છેદમાં જશે એટલે 1/2 ખૂણો QOS માઈનસ ખૂણો POS તો મિત્રો આપણે જે જવાબ લાવવાનો છે ખૂણો ROS બરાબર 1/2 ખૂણો QOS માઈનસ ખૂણો POS મિત્રો આવા રાઇડર સાબિત કરવાની ઘણી બધી રીત હોય તમને મગજમાં જે વિચાર આવે એ પ્રમાણે તમે એ રાઇડરને સાબિત કરી શકો તો મિત્રો આશા રાખું કે આ રાઇડરમાં આપણને સમજ પડી હશે ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 6 ની ચર્ચા કરીએ તો ચાલો મિત્રો પ્રશ્ન 6 જોઈએ ખૂણો XYZ બરાબર 64 અંશ આપેલ છે અને XY ને P સુધી લંબાવેલ છે આપેલ સૂચનાનો સૂચના પરથી આકૃતિ દોરો
जो किरण YQ खूणा ZYP नो द्विभाजक होय तो खूणो XYQ अने विपरीत खूणो QYP शोधो। मित्रों पहला पण मैं कीधु छे आकृति दोरो, सो सूचना आपेल छे खूणो XYZ बराबर 64 अंश। 64 अंश એટલે લઘુકોણ છે, તો મિત્રો પહેલા એક ખૂણો દોરી દઈએ આપણે। ચલો ખૂણાને નામ શું આપીશું, તો કે ખૂણો X Y Z 64 અંશ। ચાલો હવે શું કીધું છે કે XY ને P સુધી લંબાવેલ છે, એટલે XY ને આપણે લંબાવેલ છે ક્યાં સુધી લંબાવેલ છે, તો P સુધી। મિત્રો અહીં જુઓ કે આ બંને ખૂણા જે છે એ રેખીય જોડના ખૂણા થશે, રાઈટ। પહેલા વસ્તુ પકડી લેવાની આપણે, તો જ આપણે દાખલા સરળતાથી ગણી શકીએ। હવે જો આ બે રેખીય જોડના ખૂણા થાય, આ 64 છે તો 64 અંશનો રેખીય જોડ કેટલો થશે, તો 180 માંથી 64 બાદ કરો એટલે કેટલા આવશે, 116 અંશ। તો મિત્રો પહેલા ગણતરી તમારે આની બતાવવી પડશે, આવું માઇન્ડમાં રાખવાનું। ચલો જો આગળ વાંચીએ, કિરણ YQ એ ZYP નો દ્વિભાજક છે, ZYP નો દ્વિભાજક, દ્વિભાજક એટલે આપેલા ખૂણાના બે સરખા ભાગ કરે, અને તે દ્વિભાજક છે YQ। હવે આ દ્વિભાજક જે છે એ આ ખૂણાના એક સરખા ભાગ કરે, એટલે 116 ના બે સરખા ભાગ કરે, 116 ના બે ભાગ, અને બંને ભાગ સરખા, તો કેટલા કેટલા આવશે, 58 અંશ, અને આ પણ 58 અંશ। ઓકે મિત્રો, ચાલો હવે શું કીધું છે કે ખૂણો XYQ, ચાલો XYQ, તો મિત્રો જુઓ કે XYQ માં XYZ 64 અને ZYQ 58 આસન્ન ખૂણા થશે, એટલે જો તમે આ 64 અને 58 નો સરવાળો કરશો તો આપણને XYQ મળી જશે, બરાબર, અને વિપરીત QYP, QYP 58 છે, એનો વિપરીત શોધવો હોય તો 360 માંથી બાદ કરી દો। ઓકે ચાલ હવે આપણે એની ગણતરી દર્શાવીએ। પહેલા માઇન્ડની અંદર બધું સેટ કરી લેવાનું, સેટ કરી લીધું, પહેલા રેખીય જોડ બતાવવાના છે, પછી દ્વિભાજક બતાવવાનો છે, પછી આસન્ન ખૂણા બતાવવાના છે, અને પછી વિપરીત બતાવવાનો છે। ઓકે પહેલા રેખીક જોડ ખૂણો એક્સ વાય ઝેડ વત્તા ખૂણો ઝેડ વાય પી બરાબર 180, કારણ રેખીક જોડ। ચલો એમાં એક્સ વાય ઝેડ જે છે 64 વત્તા ખૂણો ઝેડ વાય પી બરાબર 180, 64 ને આમ લઈ જાઓ, ખૂણો ZYP બરાબર 180 ઓછા 64 બરાબર 116 અંશ। ચલો રેખીય જોડની વાત પતી ગઈ, હવે 58 58 એટલે દ્વિભાજક કોણ છે, YP, હવે YQ એ ખૂણા ZYP નો દ્વિભાજક છે,
અને જો દ્વિભાજક હોય તો બે સરખા ભાગ કરે એટલે ધેરફોર ખૂણો ZYQ બરાબર ખૂણો આપણે એના જેટલો થાય PYQ અથવા QYP બરાબર અડધા કોના અડધા તો કે 116 ના અડધા બરાબર 58 અંશ તો ચલો મિત્રો આ 58 ને 58 બતાવી દીધા હવે શોધવાનો છે XYQ XYQ ખૂણો XYQ બરાબર ખૂણો આપણે જો જોઈએ તો XYZ અને ZYQ નો સરવાળો છે ખૂણો XYZ વત્તા ખૂણો ZYQ કારણ આસન્ન ખૂણા છે બરાબર ચલો XYZ કેટલો છે 64 વત્તા ZYQ કેટલો છે 58 તો 64 વત્તા 58 કરો આન્સર આવશે 122 અંશ એટલે આ ખૂણો શોધવાનો છે કેટલો આવશે 122 ઓકે અને પછી શોધવાનો છે તમારે વિપરીત ખૂણો QYP વિપરીત એટલે 360 માંથી QYP બાદ કરો તો QYP 58 બરાબર 302 અંશ તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી આવા દાખલા પણ સોલ્વ કરી શકાય મિત્રો આવા દાખલામાં થોડી પ્રેક્ટિસની જરૂર વધારે પડે એટલે આપણે શું કરીએ તો 64 અંશ છે ને એને બદલે 72 અંશ લઈ લઈએ અને 72 અંશ લઈને આ દાખલો આખો ફરીથી ગણી નાખીએ જેથી થોડી પ્રેક્ટિસ થશે આ ઉપરાંત મિત્રો તમારે ગૃહ કાર્યમાં હોમવર્કમાં આ જ પ્રકરણના ઉદાહરણ 1 2 અને 3 કરવાના છે આ ઉદાહરણ 1 2 અને 3 કરશો તો તમારા ઘણા બધા સિદ્ધાંતો ક્લિયર પણ થઈ જશે ઓકે મિત્રો તો આશા રાખું છું કે આમાં આપ સૌને સમજ પડી હશે મિત્રો હવે પછી ફરી મળીશું નવા એપિસોડમાં આપણે નવા પ્રકારના ખૂણા સાથે નવી વાતો સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય હિન્દ